સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. આજે આપણે બનાવશું ટ્રેડિશનલ મુઠિયા ઢોકળા. જે મેં જાડો લોટ લીધેલો છે તે ઢોકળાનો દળાવીએ છે એ જ લોટ લીધેલો છે. ફ્રેન્ડ્સ, તમારી પાસે આ લોટ ન હોય તો તમે ઘઉંનો કરકરો લોટ પણ લઈ શકો છો. એક વાટકી બાજરીનો લોટ લીધેલો છે, એક વાટકી ઝીણો છે રોટલીનો લોટ છે એ લીધેલો છે, નાની વાટકી ચણાનો લોટ લીધેલો છે, દૂધી છે, પાલક છે અને મેથી છે અને બીજા મસાલા તો ખરા જ. તો ચાલો ફ્રેન્ડ્સ સ્ટાર્ટ કરીએ આપણે મુઠિયા ઢોકળા. અને મેં ગેસ ઉપર ઢોકળિયામાં પાણી ગરમ મૂકી દીધેલું છે. જે ઉકળશે ત્યાં સુધીમાં આપણો લોટ બંધાઈ જશે. ફ્રેન્ડ્સ, મેં આ લોટ બધા ચાળીને લીધેલા છે. એક વાટકી કરકરો લોટ નાખશું, એક વાટકી બાજરીનો લોટ નાખશું, સાથે એક વાટકી ઝીણો ઘઉંનો લોટ નાખશું અને નાની વાટકી આપણે ચણાનો લોટ નાખશું. મેથીની ભાજી નાખશું. ફ્રેન્ડ્સ, અત્યારે મેથીની ભાજી અને પાલકની ભાજી ખૂબ સારા પ્રમાણમાં આવતી હોય છે, તેનો આપણે ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. આ બધી ભાજી મેં ધોઈ અને સાફ કરીને લીધેલી છે. આ મુઠિયા ખાવામાં ખૂબ જ સરસ થાય છે. દૂધી છીણેલી છે નાખી છે, પછી ધાણા ભાજી નાખશું. આદુ મરચાંની પેસ્ટ નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. બે ચમચી ઘણા જીરું નાખશું. બે ચમચી મરચા પાવડર નાખશું. અડધી ચમચી હળદર નાખશું. ખાંડ નાખશું. અડધી ચમચી સાજીના ફૂલ નાખશું. એની માથે આપણે લીંબુ નાખશું. લીંબુનો રસ નાખવાથી સાજીના ફૂલ એકદમ સરસ ફૂલે છે અને આપણા ઢોકળા પણ ખૂબ જ સરસ સ્વાદમાં થાય છે. બે ચમચી તેલ નાખશું. ફ્રેન્ડ્સ, હવે આ બધો મસાલો આપણે હાથેથી જ મિક્સ કરશું અને જરૂર પડશે તો જ આપણે પાણી નાખશું. કારણ કે આપણી મેથીની ભાજી, દૂધી, પાલકની ભાજી એ બધું ખૂબ જ પાણી હોય છે. હવે આપણો આ લોટ મિક્સ થયો. ફ્રેન્ડ્સ, હવે આમાં થોડું જ પાણી જોશે. વેજીટેબલથી ભરપૂર આ મુઠિયા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. અને ફ્રેન્ડ્સ, અત્યારે શિયાળાની સિઝનમાં વેજીટેબલનો બને એટલો ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ. અને હા ફ્રેન્ડ્સ, જો તમને મારો વિડીયો પસંદ પડે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આપના ફ્રેન્ડ્સને મારી રેસીપી ચોક્કસ મોકલો જેથી તેઓ પણ નવી નવી વસ્તુ બનાવી શકે. ફ્રેન્ડ્સ, આમાં બહુ ઓછા પ્રમાણમાં પાણી જોઈએ છે કારણ કે બધું પાણીવાળા વેજીટેબલ છે. જુઓ ફ્રેન્ડ્સ, આપણો લોટ એક અડધા કપ પાણીમાં બંધાઈ ગયો છે અને કરકરો લોટ નાખવાથી આપણા મુઠિયા એકદમ પોચા બને છે. હું તો બને ત્યાં સુધી ઢોકળાના લોટનો જ ઉપયોગ કરું છું, પણ ફ્રેન્ડ્સ જો હાજર ન હોય તો તમે ઘઉંનો જાડો લોટ પણ ઉપયોગમાં લઈ શકો છો. થોડું તેલ નાખી અને લોટ મસળી લેશું. ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણું પાણી પણ ઉકળી ગયું છે. હવે ફ્રેન્ડ્સ, આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે, એકદમ બબલ્સ આવે તેવું. અને હવે આપણે આમાં મુઠિયા મૂકવા માંડશું. ફ્રેન્ડ, મને બે હાથે ફાવે છે એટલે હું બે હાથે બનાવું છું. જો તમને એક હાથે ફાવતા હોય તો એક હાથે પણ તમે બનાવી શકો છો. નાના નાના મુઠિયા પોલા હાથે જ વાળવાના છે. પોલા હાથે વાળવાથી મુઠિયું એકદમ સરસ થાય છે.
આવી રીતના આપણે બધા મૂઠિયા ઉકળતા પાણીની ઉપર પ્લેટ રાખેલી છે, ઢોકળિયામાં આપણે આ મૂઠિયા મૂકી દેશું. અને ફ્રેન્ડ્સ, 20 મિનિટના ટાઈમમાં આપણા મૂઠિયા તૈયાર થઈ જાય છે. ફ્રેન્ડ્સ જુઓ, ફ્રેન્ડ્સ આપણા મૂઠિયા બધા વાળી અને તૈયાર થઈ ગયા છે. હવે એને ઢાંકી અને 20 મિનિટનો ટાઈમ આપશું. 20 મિનિટમાં આપણા મૂઠિયા તૈયાર થઈ જશે. તો હવે આપણે આ ઢોકળિયું ઢાંકી દેશું. ફ્રેન્ડ્સ હવે આપણા મૂઠિયા બફાઈ અને રેડી છે. 20 મિનિટમાં આપણા મૂઠિયા બફાઈ ગયા છે. હવે આ મૂઠિયા આપણે વઘારશું. તો ફ્રેન્ડ્સ આપણે આમાંથી કાઢી લેશું. હવે ફ્રેન્ડ્સ આપણે ઢોકળાનો વઘાર કરશું. એક કડાઈમાં હું આ 2 ચમચી તેલ મૂકીશ. હવે રાઈ જીરું નાખીશ. ફ્રેન્ડ્સ આમાં રાઈ જીરું અને મેથીનું પ્રમાણ વઘારમાં વધારે જ મૂકવાનું હોય છે, જેથી ઢોકળામાં વઘાર ખૂબ જ સરસ લાગે છે. અને સામે 2 ચમચી તલ નાખીશ. લીમડાના પાન નાખ્યા છે. અને ફ્રેન્ડ્સ હવે આપણા ઢોકળા વઘારમાં નાખી દીધા છે. ફ્રેન્ડ્સ આ ઢોકળા એકદમ સરસ પોચારું જેવા થાય છે. દાદ વગરના માણસ પણ આ ઢોકળા આસાનીથી ખાઈ લે એવા સરસ થાય છે. હવે આપણા વઘાર રેડી છે અને આપણા ઢોકળા ખાવા માટે તૈયાર છે. તો ફ્રેન્ડ્સ હવે આમાં આપણે ધાણા ભાજી નાખશું. ગેસની ફ્લેમ બંધ કરી દેશું. હવે તૈયાર છે આપણા મૂઠિયા ઢોકળા. તો ફ્રેન્ડ્સ આજે ટ્રાય કરો અને મને કમેન્ટમાં બતાવો કે કેવી લાગી મારી રેસીપી. અહીંયા આપણને આવા જ નવા નવા વિડીયો મળશે. ફ્રેન્ડ બને તેટલો વિડીયો શેર કરો. થેન્ક યુ.